हेलो फ्रेंड्स, केम छो बधा। तमारुं स्वागत छे सुपर 50 बेचमां। चलो, पांच लेक्चर फिनिश करे आपणे, छठा लेक्चरमां आई गया छे। आ अठवाडियानो छेल्लो लेक्चर, काले छे 50 માર્કની મોટી ટેસ્ટ। તૈયારી છે ને? હા, રોજનું રોજ કરતા રહેશો 50 માર્ક પર તૈયારી કરવી બી નહીં પડે તમારે, બધું રેડી હશે ને। ચાલો, આપણે અત્યાર સુધી 1 માર્કના 33 ક્વેશ્ચન ફિનિશ કર્યા, 2 માર્કના 4, 3 માર્કના 2 ક્વેશ્ચન ફિનિશ કર્યા, એમ કરીને આપણે 47 માર્કનું અત્યાર સુધી રેડી થઈ ગયું છે, બરાબર। ચલો આજે આગળ વધીએ। આજે આપણે આગળ વધતા વધતા આગળનું બી રિવાઇઝ કરતા જ રહીશું, એટલે તમારું બધું રેડી થઈ જાય। ચલો આવી જાઓ, 1 માર્કના ક્વેશ્ચન બુકમાં આવી જાઓ। સૌથી પહેલાં ચાલુ કરીએ 1 માર્કની ક્વેશ્ચન બુકથી। એમાં કરો ક્વેશ્ચન નંબર 34। આપણે બુકમાં ત્રીજા પેજ પર છીએ અત્યારે, ત્રીજા પેજ પર બુકમાં। ત્રીજું પેજ બી ખુલ્લું રાખજો જોડે જોડે, તો તમે એમાંય જોતા રહો કેટલું ચાલે એ બી ખબર પડે તમને। લખો ભાઈ, ઈસવીસન ખાલી જગ્યામાં, ઈસવીસન ખાલી જગ્યામાં હુગલી નદીને કાંઠે, હુગલી જોડની ખાસ જોજો ભાઈ, હુગલી, ઈસવીસન ખાલી જગ્યામાં હુગલી નદીને કાંઠે, કાંઠે અંગ્રેજોએ પહેલો વહેલો, ઈસવીસન ખાલી જગ્યામાં હુગલી નદીને કાંઠે અંગ્રેજોએ પહેલો વહેલો, પહેલો વહેલો ને સૌ પ્રથમ એમ ચોપડીમાં એવું આપેલું, પહેલો વહેલો વેપાર કરવાની શરૂઆત કરી, વેપાર કરવાની શરૂઆત કરી। ફરી બોલું છું, ઈસવીસન ખાલી જગ્યામાં હુગલી નદી કાંઠે અંગ્રેજોએ પહેલો વહેલો વેપાર કરવાની શરૂઆત કરી। સૌ પ્રથમ અંગ્રેજોએ ક્યાંથી વેપાર કરવાની શરૂઆત કરી એ છે, હુગલી નદીના કાંઠે। જવાબમાં લખી દો 1651, એક નવી સાલ આવી ગઈ, બીજી નવી સાલ તમારી જોડે 1651। ઓકે, 1651માં અંગ્રેજોએ ચાલુ કર્યું હુગલી નદી કાંઠે, બંગાળમાં, બંગાળમાં આવેલી છે હુગલી નદી કાંઠે, કલકત્તામાં। ચલો એમાં હવે બીજો ક્વેશ્ચન 35, આ તો તમને આવડશે। બંગાળમાં અંગ્રેજોએ, બંગાળમાં અંગ્રેજોએ સૌ પ્રથમ, સૌ આવી જાય લખાય, હા પછી સૌ ના લખો, સૌ આવી જાય લખાય, સૌ પ્રથમ બંગાળમાં અંગ્રેજોએ સૌ પ્રથમ કયા સ્થળે વેપાર શરૂ કર્યા, ક્યાં? સુરત અને કોની? બંગાળની વાત ચાલે છે ભાઈ, હમણાં તો આવ્યો સવાલ, આની આગળનો શું છે? હુગલી નદીને કાંઠે, હમણાં તો બોલ્યો, તમે સાંભળ્યું નહીં હું શું બોલ્યો, કે બંગાળમાં હુગલી નદી કાંઠે। હા ચાલો સવાલ પાછો બોલું છું, બંગાળમાં અંગ્રેજોએ સૌ પ્રથમ ક્યાં વેપારી, ક્યાં કયા સ્થળે વેપાર શરૂ કર્યો? બધું મિક્સ થાય છે તમારે, સુરત ને પોન્ડિચેરી તો ફ્રેન્ચ લોકોનું હતું, આ તો હવે અંગ્રેજો છે। સવાલ બોલું છું, બંગાળમાં અંગ્રેજોએ સૌ પ્રથમ કયા સ્થળે વેપાર શરૂ કર્યો, કયા સ્થળે વેપાર શરૂ કર્યો? બંગાળમાં અંગ્રેજોએ સૌ પ્રથમ કયા સ્થળે વેપાર શરૂ કર્યો? તો જવાબમાં આવી જાઓ, બંગાળમાં અંગ્રેજોએ સૌ પ્રથમ, બંગાળમાં અંગ્રેજોએ સૌ પ્રથમ હુગલી નદીના કાંઠે, હુગલી નદીના કાંઠે વેપાર શરૂ કર્યો। બંગાળમાં સૌપ્રથમ અંગ્રેજોએ હુગલી નદીના કાંઠે વેપાર શરૂ કર્યો। ઓકે, બે ક્વેશ્ચન કેવા આવ્યા, એક જેવા જ છે ને, ફેરવ્યા છે ખાલી, પેલામાં ઈસવીસન ખાલી જગ્યામાં એ આવ્યું, અને બીજો ક્વેશ્ચન શું છે એને જેવો જ, બંગાળમાં સૌપ્રથમ અંગ્રેજોએ ક્યાં વેપાર શરૂ કર્યો? તો બંગાળમાં અંગ્રેજોએ સૌપ્રથમ ક્યાં કર્યો, હુગલી નદીના કાંઠે વેપાર શરૂ કર્યો। ચલો આગળનો ક્વેશ્ચન આવી જાઓ, 1 માર્કમાં જ
भारत में सौ प्रथम भारत में सौ प्रथम अने सौथी छेल्ले कई यूरोपियन प्रजा आवी बंगाल में सौ प्रथम अने सौ छेले कई यूरोपियन प्रजा आवी सौ पहला कौन आई थी बोलो पोर्टुगीजो सौ पहला कौन आया सौ छेले कौन आयो विचारो सौ छेले कौन आया अंग्रेजो पछी भी क्या आयो फ्रेंचो बड़ी यूरोपियन प्रजा थी बधी सौ पहला आयो कौन पोर्टुगीजो सौ छेले आया फ्रेंचो लखो जवाब भारत में सौ प्रथम पोर्टुगीजो आपने चैप्टर चालू जो करी थू तो कौन आयु सौ पहला भारत में कौन आयु पोर्टुगीजो में कौन आयु पण कोलंबस आया भारत में कभी वास्को द गामा आया जो बराबर बंगाल में सौ प्रथम पोर्टुगीजो હવે પોર્ટુગીઝોનું બીજું નામ હતું એમને બીજા નામ થોડું કૌંસમાં લખજો ફિરંગીઓ એમને શું કહેવામાં આવતા ફિરંગીઓ ભારતમાં સૌ પ્રથમ પોર્ટુગીઝો કૌંસમાં લખી દો ફિરંગીઓ અને છેલ્લે ફ્રેન્ચો આવ્યા છેલ્લે કોણ આવ્યું ફ્રેન્ચો બરાબર ત્રણ ક્વેશ્ચન કર્યા આજના દિવસના આપણે પહેલો હતો ઈસવીસન ખાલી જગ્યામાં ઉગ્રસિંહ કાંઠે વેપારકરણ શરૂઆત કરી કયા 1651 પછી આવ્યું બંગાળમાં અંગ્રેજોએ સૌપ્રથમ કયા સ્થળે વેપારી હુગલી નદીના કાંઠે અને ત્રીજું આવ્યું સૌપ્રથમ અને સૌથી છેલ્લે કઈ પ્રજા આવી સૌથી પહેલા હતા પોર્ટુગીઝો કૌંસમાં ફિરંગીઓ અને છેલ્લે કોણ આવી ફ્રેન્ચ પ્રજા આવી ચલો આવી જાઓ ક્વેશ્ચન એમાં આવી જાઓ 37 37 હવે અંગ્રેજો આવી ગયા હુગલી નદી કાંઠે વેપાર ચાલુ કર્યો હવે પરવાનગી ક્યાંથી મેળવી એ જોઈએ અંગ્રેજોએ કયા મુગલ બાદશાહ પાસેથી કરવેરા આપ્યા વિના વેપાર કરવાની પરવાનગી મેળવી બંગાળનું ચાલે છે ભાઈ જહાંગીર હતો સુરતમાં તો ક્યાં બંગાળ ક્યાં સુરત શાહજહાં દિલ્હીમાં હતો ભાઈ હજી નથી આવ્યું નવું છે ભાઈ ક્યાં બોલો છો શીખવાડીશ પછી તમને આવડશે ને ફરી જવા સવાલ બોલું છું અંગ્રેજોએ કયા મુગલ બાદશાહ પાસેથી કરવેરા આપ્યા વિના વેપાર કરવાની પરવાનગી મેળવી ચલો જવાબ લખો બંગાળમાં અંગ્રેજોએ મુગલ બાદશાહ ઔરંગઝેબ નવું નામ આવ્યું ભાઈ મુગલ બાદશાહ ઔરંગઝેબ પાસેથી જોડણી કાઢજો ઔરંગઝેબની
ઔરંગઝેબ પાસેથી કરવેરા આપ્યા વિના વેપાર કરવાની પરવાનગી મેળવી ફરી જવાબ બોલું છું. અંગ્રેજોએ મુગલ બાદશાહ ઔરંગઝેબ પાસેથી કરવેરા આપ્યા વિના વેપાર કરવાની પરવાનગી મેળવી. બરાબર. ચલો, શું થયું? હવે ઔરંગઝેબ પાસે વેપાર કરવાની પરવાનગી મેળવી લીધી, એવી કરવેરા આપ્યા વિના. કોઈ બી વેપાર કરવો, શું આપવું પડે? એમને કર આપવો પડે. બરાબર. આપણે બીજો ક્યાંય બી હવે દુકાન ખોલી વેપાર કરવો તો શું આપવું પડે? આપણે ટેક્સ આપવું પડે છે ને. આપણે તો એ લોકો ટેક્સ આપ્યા વિના વેપાર કરવા લાગી ગયા, કેમ કે ઔરંગઝેબને શું આપ્યું હશે? લાલચ આપી હશે કંઈ બી. એ બાને પેલો ડરી ગયો ઔરંગઝેબ, અને એને શું ચાલુ કરી દીધું? કરવેરા આપ્યા વિના વેપાર કરવાની પરવાનગી આપી કાઢી. હવે આગળ જઈને શું થયું જોઈએ. હવે આપણે એના માટે આપણે ચોપડીમાં આવી જઈએ. ચોપડીમાં જોઈ લઈએ આપણે શું શું થયું. હવે ફ્રેન્ચો બતાવી દીધું આપણે. હવે જો હવે બંગાળમાં અંગ્રેજોનો વેપાર મળી તમને પેજ નંબર 3માં તો બોલું છું. ઈસવીસન 1651માં હુગલી નદીના કાંઠે અંગ્રેજોએ પહેલો વહેલો વેપાર કરવાની શરૂઆત કરી. સવાલમાં આવી ગયો આપણે. પોતાની કોઠીઓ સ્થાપી, આજુબાજુ કિલ્લા બાંધ્યા, પોતાના રક્ષણ માટે સૈનિકો રાખ્યા, અને મુગલ બાદશાહ ઔરંગઝેબ પાસેથી વાર્ષિક ખંડણી એટલે કરવેરા ના બદલામાં કરવેરા આપ્યા વગર વેપાર કરવાની શું કરી? પરવાનગી મેળવી હતી. આવી ગયું આપણે બધું. પાછળ આવી જાઓ, પેજ નંબર 4માં આવી જાઓ. હવે કંપની વધુ ને વધુ ધન કમાવાની હોડમાં લાગી ગઈ. પરવાનગી મળી ગઈ, શું કરે? બધા બધા પૈસા કમાવા લાગ્યા. બંગાળમાં કરમુક્ત વેપાર કરવાના ફરમાનમાં ફક્ત કંપનીને જ કરમુક્ત વેપાર કરવાની છૂટ હતી. શું હતું? ખાલી અંગ્રેજોને જ કરમુક્ત વેપાર, બીજા બધાને કર લેવા આપવાનું, ખાલી અંગ્રેજોને જ નહીં આપવાનું. પરંતુ કંપનીના અધિકારીઓ વ્યક્તિગત વેપાર કરતા તેમાં પણ કર આપતા નહીં. કંપની બી નહીં આપતી, અને જે લોકો ના હોય ને એમના સેનાપતિઓ બધા, એ લોકો બી કર ના આપતા. હવે કોઈ કર જ ના આપે તો શું થાય? રાજાને આવક થાય. રાજાને આવક ના થાય તો કોઈ કંઈ કરી શકે? કે લોકોના રસ્તા બનાવવાના હોય, લોકોના જે જાહેરમાં જે વસ્તુ બનાવવાની હોય, કરી શકે? કોઈનું ગરીબોને પૈસા આપી શકે? કર જ ના આવતું હોય તો શું થઈ ગયું? જેથી બંગાળની કરવેરાની આવક શું થઈ ગઈ? ઘટી ગઈ. જેનો બંગાળના નવાબ કોણ હતો? મુર્શીદ અલી ખાને શું કર્યો? વિરોધ કર્યો. બંગાળનો નવાબ કોણ હતો? મુર્શીદ અલી ખાન. આ વિવાદ દિન પ્રતિદિન વધતો રહ્યો, અને અંતે તેના પરિણામે ઈસવીસન 1757માં શું થયું? પ્લાસીનું યુદ્ધ થયું. ચલો, આટલાથી પહોંચ્યા આપણે. ચાલુ કરીએ હવે સવાલ બનાવવાનું. તમે આવી જાઓ હવે 2 માર્કની બુકમાં. આપણે 1 માર્કના આગલા થયા, 37 ક્વેશ્ચન થઈ ગયા આપણા. બરાબર. 2 માર્કની બુકમાં આવી જાઓ. કયો ક્વેશ્ચન આવ્યા 2 માર્કમાં? 5મો ક્વેશ્ચન આવ્યા, લખી દો. કે હા, પહેલાં 1 માર્કમાં અનલાઈન બાકી છે, આપણે કર લો ફટાફટ. ચલો, ક્વેશ્ચન નંબર 34માં એ તો ખાલી જગ્યા હતી. પછી પેલામાં કહેલો હુગલી નદીના કાંઠે, 35માં હુગલી નદીના કાંઠેમાં કરી દો. 36માં પોર્ટુગીઝો અને ફ્રેન્ચો, 2 અંડરલાઈન કરો, પોર્ટુગીઝો અને ફ્રેન્ચો. હું કહું એટલું કરો ને, પોર્ટુગીઝો અને ફ્રેન્ચો. અને છેલ્લામાં કરી દો ઔરંગઝેબ, છેલ્લામાં કરી દો ઔરંગઝેબ. ચલો રેડી, હવે 2 માર્કમાં આવી જાઓ. 2 માર્કનો ક્વેશ્ચન લખો. બંગાળની કરવેરાની આવક, બંગાળની કરવેરાની આવક સાથી ઘટી ગઈ, બંગાળની કરવેરાની આવક સાથી ઘટી ગઈ, ઘટી આવી લગાય, ઘટી ગઈ. બંગાળની કરવેરાની આવક સાથી ઘટી ગઈ. ખબર છે ને કેમ ઘટી ગઈ? શું થયું હતું? કંપનીએ કરવેરા વગર વેપાર કરવાની છૂટ મળી ગઈ, અને જે એમના બીજા વેપારીઓ હતા ને જે, એ બી શું કરવા લાગ્યા? કર આપવાનું બંધ કરી દીધું, આવક ઘટી ગઈ. આમાં અથવા બીજો ક્વેશ્ચન બી છે, લખો. અથવા બીજી લાઈનમાં વચ્ચે અથવા લખો, બીજી લાઈનમાં નવી લાઈનમાં અથવા લખો વચ્ચે વચ્ચે, અને પાછું નવી લાઈનમાં લખો બીજો ક્વેશ્ચન. કારણ આપો, કારણ આપો, પછી ડેશ કરીને લખો
બંગાળની કરવેરાની આવક ઘટી ગઈ. બંગાળની કરવેરાની આવક ઘટી ગઈ. બરાબર, કાં તો આ ક્વેશ્ચન પૂછાઈ શકે, કાં તો પેલો પૂછાઈ શકે, બંનેનો જવાબ શું રહેશે? એક જ રહેશે. ચલો નવી લેમાં એરો માઇન નંબર વન આપી દો. મુદ્દા નંબર એક રોમન આપજો. લખો, મુગલ બાદશાહ ઔરંગઝેબ મુગલ બાદશાહ ઔરંગઝેબે બંગાળમાં માત્ર કંપનીને જ કરમુક્ત વેપાર કરવાની પરવાનગી આપી હતી. બરાબર, મુગલ બાદશાહ ઔરંગઝેબે કોને આપી હતી ખાલી પરવાનગી કરમુક્ત વેપાર કરવાની? કંપનીને જ આપી હતી. બરાબર, મુદ્દા નંબર બે, પરંતુ કંપનીના અધિકારીઓ કર ભર્યા વિના પોતાનો વેપાર કરવા લાગ્યા. શું કરવા લાગ્યા? કંપનીના, ખાલી કંપનીના તો છૂટ હતી, પણ કોણ કરવા લાગ્યું? કંપનીના અધિકારીઓ બી શું કરાય? કર ભરવાનું બંધ કરી દીધું. બરાબર, ત્રીજો મુદ્દામાં આવી જાઓ. આથી બંગાળની કરવેરાની આવક ઘટી ગઈ. કરવેરા. ત્રણ મુદ્દા જ છે આમાં, છે ને? ઈઝી જ છે ને? બે માર્ક છે, ત્રણ મુદ્દા. છેલ્લો મુદ્દો તો એનો જ આવ્યો, સવાલ વાળો. બરાબર, પહેલો મુદ્દો શું હતો? મુગલ બાદશાહ ઔરંગઝેબે બંગાળમાં માત્ર કંપનીને જ કરમુક્ત વેપાર કરવાની પરવાનગી આપી હતી, પરંતુ કંપનીના અધિકારીઓ કર ભર્યા વિના પોતાનો વેપાર કરવા લાગ્યા. આથી બંગાળમાં કરવેરાની આવક ઘટી ગઈ. ઓકે, આપણે જે ફકરો વાંચ્યો હતો ને, બીજા ત્રીજા બધા પર છેલ્લો, એમાં આ સવાલ બન્યો. ચલો, બે માર્કનો એક બીજો લખી દઈએ, પછી જોડે મોટે કરીએ બધા. આપણે બે માર્કનો બીજો લખી દઈએ. લખો, ઈસવીસન સોળસો એકાવનમાં હુગલી નદીને કાંઠે અંગ્રેજોએ વેપાર કરવાની શરૂઆત કર્યા બાદ શું કર્યું? ચલો, લખી લઈએ જવાબ. લખો, મુદ્દા નંબર એક એમાં એરો માઇન લખો, ઈસવીસન સોળસો એકાવનમાં
અંગ્રેજોએ હુગલી નદીના કાંઠે વેપાર શરૂ કર્યા બાદ પોતાની કોઠીઓ સ્થાપી કોઠી શું હોય ખબર પડી ને, સમજાવી તું મેં, જ્યાં બધું અનાજ વનાજ બધું લાઈને વસ્તુઓ મૂકી અને કોઠી કહેવાય. અને કોઠીઓ સ્થાપી અને આજુબાજુ કિલ્લાઓ બાંધ્યા. આજુબાજુ કિલ્લાઓ બાંધ્યા અને આજુબાજુ શું કર્યું, કિલ્લાઓ બાંધ્યા. ફરી બોલું છું, ઈસવીસન 1651માં હુગલી નદીના કાંઠે અંગ્રેજોએ વેપાર શરૂ કર્યા બાદ શું કર્યું, પોતાની કોઠીઓ સ્થાપી અને શું કર્યું, આજુબાજુ કિલ્લાઓ બાંધ્યા. પોતાની કોઠીઓ સ્થાપી અને આજુબાજુ શું કર્યું, કિલ્લાઓ બાંધ્યા. ચલો મુદ્દા નંબર 2માં આવી જાઓ. મુદ્દા નંબર 2, અંગ્રેજોએ પોતાના રક્ષણ માટે સૈનિકો બોલાવી કાઢ્યા. જેમને પોર્ટુગીઝે શું કર્યું હતું, પહેલાં વેપાર કરવા માટે ઘૂસી ગયા અંદર, વેપાર કરવા માટે ઘૂસ્યા પછી શું કર્યું, સૈનિકો લઈ કાઢ્યા. એવું કોણે કર્યું, અંગ્રેજોએ કર્યું. પહેલાં વેપાર કરવા માટે ઘૂસી ગયા અને પછી શું બોલાઈ કાઢ્યા, સૈનિકો રાખી કાઢ્યા. કે ભાઈ એમ કહે હતા, જન શું કે આ તો અમારા રક્ષણ માટે છે. રક્ષણ માટે ના હોય, કોના માટે હોય, યુદ્ધ કરવા માટે, એ રાજા ઉપર જ હુમલો કરે. બીજો શું લખ્યો, અંગ્રેજોએ પોતાના રક્ષણ માટે શું રહ્યા, સૈનિકો રાખ્યા. મુદ્દા નંબર 3માં આવી જાઓ. ત્યારબાદ અંગ્રેજોએ ત્યારબાદ અંગ્રેજોએ મુઘલ બાદશાહ ઔરંગઝેબ પાસેથી ત્યારબાદ અંગ્રેજોએ મુઘલ બાદશાહ ઔરંગઝેબ પાસેથી કરવેરા આપ્યા વિના શું કર્યું, કરવેરા આપ્યા વિના વેપાર કરવાની પરવાનગી મેળવી. ધ્યાન નથી તમારું. ત્યારબાદ અંગ્રેજોએ મુઘલ બાદશાહ પાસેથી કરવેરા આપ્યા વિના વેપાર કરવાની પરવાનગી મેળવી. તો સવાલ શું હતો, ઈસવીસન 1651માં હુગલી નદીની કાંઠે અંગ્રેજોએ વેપાર કરવાની શરૂઆત કર્યા બાદ શું કર્યું, બરાબર શું કર્યું એમણે પછી, તે છે શું કર્યું એ લોકોએ, ઈસવીસન 1651માં હુગલી નદીના કાંઠે અંગ્રેજોએ વેપાર શરૂ કર્યા બાદ શું કર્યું, પહેલાં પોતાની કોઠી સ્થાપી અને કિલ્લાઓ બાંધ્યા. એ શું કર્યું, અંગ્રેજોએ પોતાના રક્ષણ માટે શું લાવી કાઢ્યા, સૈનિકો રાખ્યા. ત્યારબાદ અંગ્રેજોએ શું કર્યું, મુઘલ બાદશાહ પાસેથી કરવેરા આપ્યા વગર વેપાર કરવાની પરવાનગી મેળવી. કેટલા થયા ક્વેશ્ચન 2 માર્કવાળા? 6 છે. તમને 5 મિનિટ આપું છું, 6 ક્વેશ્ચન એકદમ રેડી કરી લો, પછી આપણે 6 ક્વેશ્ચન બોલશું જોડે. 6 રેડી કરી લો, 5 મિનિટ.
આમાં ઓનલાઈન બાકી બીએ માંગવા બંને વેચાણ બાકી રહી ગઈ. હા ચલો કરી લઈએ. પહેલાં ક્વેશ્ચન નંબર 6 કરી દઈએ. 6 છે કોઠીઓ સ્થાપી અને કિલ્લાઓ. કોઠીઓ સ્થાપી અને કિલ્લાઓ. બીજા મુદ્દામાં રક્ષણ માટે સૈનિકો, રક્ષણ માટે સૈનિકો. અને ત્રીજા મુદ્દામાં કરવેરા આપ્યા વગર વેપાર, કરવેરા આપ્યા વગર વેપાર. ઓકે, પાંચમા ક્વેશ્ચનમાં આવી જાઓ. પાંચમા ક્વેશ્ચનમાં કરમુક્ત વેપાર કરવાની પરવાનગી, કરમુક્ત વેપાર કરવાની પરવાનગી. પછી અધિકારીઓ કર ભર્યા વિના પોતાનો વેપાર, અધિકારીઓ કર ભર્યા વિના પોતાનો વેપાર. અને છેલ્લામાં આવક ઘટી ગઈ. ઠીક છે, ચલો હવે કરો 6 સવાલ ફટાફટ 5 મિનિટમાં.
ચલો ભાઈ બહેનો થઈ ગયું રેડી? ઓકે, નોટો બંધ કરી દો અને આવી જાઓ. પહેલો ક્વેશ્ચન છે, ઈસવીસન 1691 માં હુગલી નદીના કાંઠે અંગ્રેજોએ વેપાર કરવાની શરૂઆત કર્યા બાદ શું કર્યું? હુગલી નદીના કાંઠે અંગ્રેજોએ વેપાર કરવાની શરૂઆત કર્યા બાદ પોતાની કોઠી સ્થાપી અને બાજુ શું કર્યા? કિલ્લાઓ બાંધ્યા. બીજો મુદ્દો, અંગ્રેજોએ પોતાના રક્ષણ માટે શું કર્યું? સૈનિકો રાખ્યા. ત્રીજો મુદ્દો, ત્યારબાદ અંગ્રેજોએ મુઘલ બાદશાહ ઔરંગઝેબ પાસેથી કરવેરા આપ્યા વગર વેપાર કરવાની પરવાનગી મેળવી. ચલો બીજો ક્વેશ્ચન, બંગાળની કરવેરાની આવક સાથી ઘટી ગઈ. બંગાળની કરવેરાની આવક સાથી ઘટી ગઈ. મુઘલ બાદશાહ ઔરંગઝેબે બંગાળમાં માત્ર કંપનીને કર મુક્ત વેપાર કરવાની પરવાનગી આપી હતી, પરંતુ કંપનીના અધિકારીઓ કર ભર્યા વિના પોતાનો વેપાર કરવા લાગ્યા. બંગાળની કરવેરાની આ ઘટી. વેરી ગુડ, આજના બે પક્કા થઈ ગયા. કાલે ભાઈ 25 માર્ક અને 50 માર્કની બી ટેસ્ટ છે. બે ટેસ્ટ રહેશે કાલે. લેક્ચર નંબર 6ની 25 માર્કની બી રહેશે અને એના પછી 50 માર્કની ફૂલ વીકની ટેસ્ટ પણ રહેશે, તો એ પણ ધ્યાનમાં રાખજો. ચલો ડચ લોકો ક્યાંના વતની હતા? તેમણે ભારતમાં કયા સ્થળે વેપારી મથકો સ્થાપ્યા? વેરી ગુડ. ચોપડી ખાઈ લીધી લાગે છે, આમ બધું મગજમાં જ છે, એકદમ જોરદાર. પછી આવ્યો ક્વેશ્ચન 2 માર્કમાં, ઈસવીસન 1502માં પોર્ટુગીઝોએ શું કર્યું? ધીમે ધીમે બધું જ અંગ્રેજોમાં ફ્રેન્ચ ઘૂસી ગયા, ફ્રેન્ચમાં પોર્ટુગીઝ ઘૂસી ગયા, તો યાદ રાખવું પડશે. વાસ્કો દ ગામા ક્યારે અને કેવી રીતે ભારતમાં આવ્યો? જોરદાર, એકદમ આમ કડા કડ બોલે બધા. ઓનલાઈન વાળા જોવો જોવો બધા, અહીંયા તો બહુ મસ્ત છે બધા. આ બધા 400 પોઈન્ટ વાળા છે, 4 એક્ઝામમાં 5 એક્ઝામમાં 500 પોઈન્ટ. તમે લોકો બી એવું પાક્કું કરો છો ને, મારી તો બોલો છો ને. જો આ બોલે છે ત્યારે મસ્ત થાય છે, આ લોકોને હોમવર્ક કરે છે એટલે મસ્ત પાક્કું છે આ લોકોને. આ રીતે કરતાં કરતાં 50 માંથી 50 લાવશે કાલે, અને જોજો પછી મોટી એક્ઝામ જ્યારે સ્કૂલની એક્ઝામ હશે ને ત્યારે જો કેટલા મસ્ત માર્ક લાવે છે. ટેકનિક છે આવી બસ. પછી 2 માર્કલા થઈ ગયા કે છે? હજી થઈ ગયા નહીં? જો ને, એક પહેલો ક્વેશ્ચન હતો આપણે, કયો હતો? વાસ્કો. જો પહેલો આ વાસ્કો ગામાવાળો હતો, એક મિનિટ જોઈ લઈએ. એક વાસ્કો ગામાવાળો હતો, પછી 1502માં પોર્ટુગીઝોએ શું કર્યું એ હતો નંબર 2. નંબર 3 હતો આપણે આ 10 લોકો ક્યાંના વતની હતા. નંબર 4 આવી ગયો ને, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યારે ક્યાં ક્યારે અને શા માટે સ્થપાઈ હતી? બાર માર્ક તમારે મગજમાં ઘૂસી ગયા છે, એકદમ પક્કા થઈ ગયા છે, બરાબર. 1 માર્કના કેટલા થયા ત્યાં સુધી જોઈ લો બરાબર. સાડત્રીસ થઈ ગયા છે,
એને બી રિવાઇઝ કરી લઈએ થોડી વારમાં આપણે. ચલો આવી જાઓ ક્વેશ્ચન નંબર 38. ક્વેશ્ચન નંબર 38 લખો. ઈસવીસન 1756માં બંગાળનો નવાબ કોણ બન્યો? ઈસવીસન 1756માં બંગાળનો નવાબ કોણ બન્યો? લખો જવાબ. ઈસવીસન 1756માં બંગાળનો નવાબ નવું નામ આવ્યું ભાઈ, સિરાજ, પછી ડેશ કરીને ઉદ, પછી દૌલા. સિરાજ ઉદ દૌલા. ઈસવીસન 1756માં બંગાળનો નવાબ સિરાજ ઉદ દૌલા બન્યો. બરાબર. ઔરંગઝેબની વાત આવે, શું થાય, 1651 આવે, જ્યારે ઉધ નદી કાંઠે પેલું સ્થાપ્યું. સિરાજ ઉદ દૌલાની વાત આવે, શું આવે, ઈસવીસન 1756. ધ્યાન રાખજો, અને બહુ ધ્યાન રાખવું પડશે. ધીમે ધીમે 50 માર્કની એક્ઝામ એવી રહેશે ને, તમારે બહુ ધ્યાનથી કરવી પડશે, બધું મિક્સ થવાનું છે. બરાબર. ઈસવીસન 1756માં બંગાળનો નવાબ કોણ બન્યું? સિરાજ ઉદ દૌલા. ચલો બીજો ક્વેશ્ચન, ક્વેશ્ચન 39. અંગ્રેજો ખાલી જગ્યાને પસંદ કરતા ન હતા. જવાબમાં લખી દો આપણા ભાઈ સિરાજ ઉદ દૌલા. ખાલી આ એક માણસ એવો હતો કે અંગ્રેજો સામે લડત આપી, બરાબર નહીં. સિરાજ ઉદ દૌલા. અંગ્રેજો ખાલી જગ્યાને પસંદ કરતા ન હતા. કોને? સિરાજ ઉદ દૌલા. સિરાજ ઉદ દૌલા એવો માણસ હતો કે એને અંગ્રેજો લડત આપી, લડ્યો એની સામે, પણ અંગ્રેજોએ એને દગો કરીને મારી કાઢ્યો. કેવી રીતે મારી કાઢ્યો, કેવી રીતે દગો કર્યો, એના પોતાના જે હતા સેનાપતિ એ લોકોએ દગો કરી દીધો. બિચારો એમાં ને એમાં મરી ગયો. કેવી રીતે કર્યું આખું હવે આગળના ક્વેશ્ચનમાં તમને જોવા મળશે. આખું 4 માર્કનો ક્વેશ્ચન આવશે. પ્લાસીનું યુદ્ધ, પ્લાસી શું છે, એનું યુદ્ધ કેવી થયું, કેવી રીતે દગો કર્યો, કેવી રીતે મારી કાઢ્યો, બધું જ આપણું ભણવામાં આવશે. બરાબર. એના પહેલાં આપણે કેટલા થયા 1 માર્કના ક્વેશ્ચન? 39 ક્વેશ્ચન તમને આપું છું. 3 મિનિટમાં થઈ જશે, 3 મિનિટમાં આપું છું. બધા જોઈ લો, પછી આપણે બધા બોલી લઈએ ફટાફટ, રિવાઇઝ કરી લઈએ, પછી 4 માર્કના ક્વેશ્ચનમાં આવી જઈશું. આજે 4 માર્કનો પહેલો ક્વેશ્ચન, હાથું ભૂલશે 4 માર્કનો. ચાલો આને પૂરું કરો પહેલાં 1 માર્કના. Thank you.
ચલો થઈ ગયું રેડી બધાને? સ્ટાર્ટ કરીએ. નોટો બંધ કરી દો. કોઈ પણ પૂછીશ? યાદ છે ને બધા? ચલો, ભારતમાં જમીન માર્ગ થતો વેપાર કેવી અટકી પડ્યો? તમે બોલો ઓનલાઈન વાળા, ફટાફટ બોલો, એકદમ જબરદસ્ત. કોલંબસ સીઝન ખાલી જગ્યામાં ભારત માં નીકળ્યો 1492. પછી વાસ્કો દ ગામા કોની મદદથી ભારત આવ્યો? ઓકે, વાસ્કો દ ગામા કાલિકટ બંદર આવ્યો ત્યારે કાલિકટનો રાજા કોણ હતો? ઓકે, ઈસવીસન ખાલી જગ્યામાં પોર્ટુગીઝો વેપાર કરવા માટે કાલિકટમાં કોઠી સ્થાપી? 1502. પોર્ટુગીઝો ઈસવીસન ખાલી જગ્યામાં ગોવા જીતી લીધું? 1508. 17મી સદીના શરૂઆતમાં પોર્ટુગીઝો વેપાર ખાલી જગ્યા તરફ આગળ વધારે બંગાળ. પોર્ટુગીઝના વર્તન સામે શાહજહાને ફરિયાદ કોણે કરી? ઓકે, 10 લોકો કયા દેશના વતની હતા? 10 લોકો નેધરલેન્ડના વતની હતા. ઓકે, 10 લોકો ખાલી કે સામે સ્પર્ધા ટકી શક્યા નહીં? ભારતમાં પહેલું અંગ્રેજી વાહન ક્યારે ક્યાં બંદર આવ્યું? ભારતમાં પહેલું સુરત બંદર આવ્યું. વેરી ગુડ. અંગ્રેજ કપ્તાન ખાલી જગ્યાએ મુઘલ બાદશાહ જહાંગીર બાદશાહથી સુરતમાં વેપાર કરવા પરવાનગી? સર ટોમ્સ રો. કયા મુઘલ બાદશાહે અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી? શાહજહાંએ બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યારે સ્થપાઈ? ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની 1664. વેરી ગુડ. યુરોપિયન પ્રજાએ ખાલી જગ્યા અને ખાલી જગ્યા બે બળવાન કંપની એકબીજાની હરીફાઈ કરતી હતી? વેરી ગુડ. ઈસવીસન ખાલી જગ્યામાં હુગલી નદીના કાંઠે અંગ્રેજોએ પહેલો વહેલો વેપાર કરવાની શરૂઆત કરી? ઈસવીસન ખાલી જગ્યામાં હુગલી નદીના કાંઠે 1651. ખાલી ભારતમાં સૌપ્રથમ અને સૌથી છેલ્લે કઈ યુરોપિયન પ્રજા આવી? ફિરંગીઓ. છેલ્લે ફ્રેન્ચો આવ્યા. ઈસવીસન 1756માં બંગાળનો નવાબ કોણ બન્યું? દૌલા. અંગ્રેજો ખાલી જગ્યાને પસંદ કરતા ન હતા. હા, કાલે સન્ડેની 50 માર્કની એક્ઝામ હશે ને, તમે 1000 પોઈન્ટ પતી જશે, ફિનિશ થઈ જશે. 1000 પોઈન્ટ પછી 500 પોઈન્ટ માટે કોમ્પિટિશન રહેશે. કેવી કોમ્પિટિશન? સામસામે કોમ્પિટિશન, એક બે વચ્ચે કોમ્પિટિશન, બે સામસામે. જેમ કે એક જણ સવાલ પૂછશે, પેલા એ 10 સેકન્ડની અંદર જવાબ બોલવાનો. પેલો સવાલ પૂછશે, સામેવાળો 10 સેકન્ડ ટાઈમ મળશે, 10 સેકન્ડ, 10 સેકન્ડમાં જવાબ બોલવાનું ચાલુ કરી દેવાનું. 10 સેકન્ડથી ના બોલી શક્યો તો ટાઈમ ઓવર અને પોઈન્ટ કપાઈ જશે એના. બરાબર, એવા કેટલા ક્વેશ્ચન? 10 ક્વેશ્ચનની સામસામે શું રહેશે? કોમ્પિટિશન. એક્ઝામ 50 માર્કની ફિનિશ થયા પછી જે વિનર બનશે એને 500 પોઈન્ટ એના 500 પોઈન્ટ મળશે. ખબર પડી? જો ઇન કેસ બંને વચ્ચે ટાઈ પડે છે તો બંનેને 500 પોઈન્ટ બંનેને મળી જશે. ઓકે, ખબર પડે છે? બે વચ્ચે કોમ્પિટિશન. ઓનલાઈનવાળા તમારા માટે બી રહેશે, આ બધા માટે કોમ્પિટિશન છે. સામસામે કોમ્પિટિશન 500 પોઈન્ટની. બરાબર છે? જોઈએ કોણ જીતે છે. સવાલ જાતે બનાવવાના, કયા 10 સવાલ બનાવવાના છે ઘરેથી રેડી કરીને આવવાનું. બરાબર, 10 સવાલ ઘરેથી રેડી કરીને આવવાના તમારે, સામેવાળા માટે, બંને માટે. અને જવાબ તમને પોતાને બી આવડવું જોઈએ. ઇન કેસ પેલા સામેના જવાબ ના આવડે તો તમને પૂછવામાં આવશે. તમને બી ના આવડ્યો તો શું થશે? એ પોઈન્ટ એને મળી જશે, સામેવાળા મળી જશે. શું કહ્યું બધું? હવે ના, નો ફેરાવ વેરાવ કંઈ જ નહીં. એક્ઝેક્ટ મેં સવાલ જે લખાયા છે એ જ બનાવવાના તમારે, 10 ક્વેશ્ચન. ઓકે, ઠીક છે, મજા આવશે ને? જોઈએ કાલે 50 માર્કની ટેસ્ટ થયા પછી. ચલો આવી જાઓ, હવે 4 માર્કની ક્વેશ્ચન બુકમાં આવી જાઓ. 4 માર્કની નવી નવી બુક કાઢો ભાઈ. પહેલો ક્વેશ્ચન આવે 4 માર્કમાં, ફાસ્ટ લખો. પ્લાસીના યુદ્ધ વિશે ટૂંકનો અર્થ લખો.
क्वेश्चन वन, प्लासी શું છે બધું ખબર પડશે આમાં. પ્લાસી આવી લખાય, પ્લાસી, પ્લાસીના યુદ્ધ વિશે, પ્લાસીના યુદ્ધ વિશે ટૂંક નોંધ લખો. ચાર માર્કનો પહેલો ક્વેશ્ચન આવી ગયો છે તમારો. પ્લાસીના યુદ્ધ વિશે ટૂંક નોંધ લખો. ચલો આવી જાઓ પહેલો મુદ્દો, પ્લાસીનો યુદ્ધ જોઈ લઈએ શું થયું હતું. સિરાજુદ્દૌલા કેવો સારો હતો, શું કઈ દગાખોરી અંગ્રેજોએ, અંગ્રેજોએ કઈ રીતે સિરાજુદ્દૌલાને હરાવી કાઢ્યો, કેવા હતા અંગ્રેજો એ જોઈએ હવે. નંબર એક, ઈસવીસન સત્તરસો છપ્પનમાં સિરાજુદ્દૌલા બંગાળનો નવાબ બન્યો. ઈસવીસન 1756માં સિરાજુદ્દૌલા બંગાળનો નવાબ બન્યો. આ તો આપણને મુદ્દામાં આવી ગયું ને કે માર્કમાં સવાલમાં આવી ગયું. એમાં એમાં લખજો, જેની અંગ્રેજો પર ધાક હતી. ધાક એટલે ડર હતો, અંગ્રેજો ડરતા હતા એનાથી. જેની અંગ્રેજો પર શું હતું? ધાક હતી. ધાક એટલે ડર, ડરતા હતા અંગ્રેજો. ધાક, ફરી બોલું છું મુદ્દો, ઈસવીસન 1756માં સિરાજુદ્દૌલા બંગાળનો નવાબ બન્યો, જેની અંગ્રેજો પર શું હતી? ધાક હતી. અંગ્રેજો એનાથી બહુ ડરતા હતા, કેમ કે બહુ એ હતો, બળવાન હતો અને અંગ્રેજોને ચાલવા દેતો નહોતો. આવા જેવો નહીં આપેલો જામોરી ને શાહજહાં ને જહાંગીર, એ બધા કેવા માની ગયા, ડરી ગયા અંગ્રેજો, પણ આ ડર્યો નહીં. બીજો મુદ્દો, હવે જે ડરતા હોય એનાથી એને પસંદ કરે કોઈ? અંગ્રેજો પસંદ કરશે એને? ના કરે ને. તો લખો બીજો મુદ્દો, તેથી અંગ્રેજો તેને પસંદ કરતા ન હતા. આવી ખાલી જગ્યા આવી ગયું ને, તેથી અંગ્રેજો તેને પસંદ કરતા ન હતા. ના જ કરે ને ભાઈ, ડરતા હોય તો. ત્રીજો મુદ્દો આવી જાઓ, સિરાજ બંગાળનો નવાબ ન રહે તે માટે, સિરાજ બંગાળનો નવાબ ન રહે તે માટે અંગ્રેજોએ કૂટનીતિ સિરાજ બંગાળનો નવાબ ન રહે તે માટે અંગ્રેજો શું કરી? કૂટનીતિ કરી. કૂટનીતિ એટલે દગાખોરી. કૂટનીતિ કરી અને એમાં ને એમાં અને સિરાજુદ્દૌલાના હરીફોને મદદ કરી. હરીફો, હરીફ એટલે એના જે હોય ને દુશ્મન, હરીફોને મદદ કરી. ફરી બોલું છું, સિરાજ બંગાળનો નવાબ ન રહે તે માટે અંગ્રેજોએ કૂટનીતિ કરી અને સિરાજુદ્દૌલાના હરીફોને મદદ કરી. કેવું કર્યું? પેલો બહુ હતો જોરદાર, અંગ્રેજો ડરતા હતા, પસંદ નતા કરતા, શું કર્યું ખબર? એને શોધ્યા અંગ્રેજોએ કે આના દુશ્મનો કોણ કોણ છે. દુશ્મનોને શું કર્યું ખબર? અમે તમને સેના આપશું, તમે હુમલો કરો બંગાળમાં. કેવું કર્યું? શું કર્યું? સિરાજુદ્દૌલાના દુશ્મનો હતા ને, જે હરીફો હતા એમના, એને મદદ કરવા લાગ્યા અંગ્રેજો. તો થઈ જાય ને, હવે એમની સેના પોતાની તો હોય રાજાની, અને પછી અંગ્રેજોની સેના આવી ગઈ, એમ કરીને શું થઈ ગઈ? સેના ડબલ થઈ ગઈ. એમ કરીને શું કરવા લાગ્યા? એને હુમલો કરવા લાગ્યા. પછી શું થયું? આવી કૂટનીતિ કરતા અંગ્રેજો. ચોથો મુદ્દો, સિરાજુદ્દૌલાએ, પછી સિરાજુદ્દૌલા કહી તો કરશે ને, તો શું કર્યું સિરાજુદ્દૌલાએ? સિરાજુદ્દૌલાએ કંપનીને હુકમ કર્યો કે કંપની એટલે કોણ? ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે કોણ? અંગ્રેજો. સિરાજુદ્દૌલાએ કંપનીને હુકમ કર્યો કે કંપની રાજ્યની બાબતમાં
दखल करवानो बंद करे। दखल राज्यनी बाबतमां दखल करवानो बंद करे। अल्पविराम अंग्रेजो तेनी कोठियोनी अंग्रेजो तेनी कोठियोनी किल्लेबंदी अंग्रेजो तेनी कोठियोनी किल्लेबंदी किल्लेबंदी ने किल्लो बांधे ने किल्लेबंदी कहेवाय। किल्ले बंदी अंग्रेजो तेनी कोठियोनी किल्लेबंदी करवानुं बंद करे। किल्लेबंदी करवानुं बंद करे શું પહેલા પહેલા શું આવ્યું? અંગ્રેજો રાજ્યની બાબતમાં દખલ કરવાનું બંધ કરે, અંગ્રેજો તેની કોઠીઓની કિલ્લેબંધી કરવાનું બંધ કરે, અને પછી લખો છેલ્લો અને એમાં અને અને કાયદેસરનો કર ભરી, કાયદેસર અને કાયદેસર અને કાયદેસરનો કર ભરી ભરી વેપાર કરે અને કાયદેસરનો કર ભરી વેપાર કરે। ખબર છે શું કરતા હતા અંગ્રેજો? કર નતા ભરતા અને વેપાર કરતા હતા। તો સિરાજી દૌલાએ કીધું કે ભાઈ કર ભરો પછી વેપાર કરવા મળશે, બરાબર? પહેલો કઈ શું કર્યું? હરીફોને મદદ કરવા લાગ્યા અંગ્રેજો। તો સિરાજી દૌલાએ કેવું કર્યું કે ભાઈ હુકમ આપી કાઢ્યો અંગ્રેજોને, શું કર્યું? એ તો રાજ્યની બાબતમાં દખલ નહીં કરવાનું, બરાબર? કિલ્લે જે કોઠીઓની કિલ્લેબંધી કરતા હતા એ બંધ કરી દો, અને ત્રીજું શું કર્યું? કાયદેસરનો કર ભરીને શું કરો? વેપાર કરો। આ ત્રણ હુકમ અંગ્રેજોને સિરાજ દૌલાએ કરી કાઢ્યા। પછી શું કર્યું જો આ લોકોએ? લખો નંબર પાંચ, નંબર પાંચ આ બાબતે બંને પક્ષ સમાધાન માટે તૈયાર ન થયા। આ બાબતે બંને પક્ષ સમાધાન માટે તૈયાર ન થયા। બંને પક્ષ એટલે કોણ કોણ? સિરાજ દૌલા અને પેલી બાજુ કોણ? અંગ્રેજ। એમાં એમાં તેથી નવાબે, નવાબે એટલે કોણ? સિરાજુદ્દૌલા। તેથી નવાબે 30,000 સૈનિકો, 30,000 તેથી નવાબે 30,000 સૈનિકોને સાથે રાખી, 30,000 સૈનિકોને સાથે રાખી અંગ્રેજોની કોઠી પર હુમલો કર્યો। ફરી બોલું છું, આ બાબતે બંને પક્ષ સમાધાન માટે તૈયાર ન થયા। તેથી નવાબે 30,000 સૈનિકોને સાથે રાખી અંગ્રેજોની કોઠી પર હુમલો કર્યો, હુમલો કરી કાઢ્યો। એટલો જોરદાર હતો સિરાજ દૌલા, 30,000 સૈનિકો લઈ ગયો અંગ્રેજોની કોઠીને, થોડી ગાડી સળગાવી દીધી, બધું કર્યું, વાહન સળગાવી કાઢી બધું કરી દીધું। લખો નવો મુદ્દો, હા વીઆઈ છઠ્ઠાને વીઆઈ કહેવાય। નવાબની ફોજે અંગ્રેજોને બંદીવાન બનાવી, બંદી બનાવી કાઢ્યા એમ તો નવાબની ફોજે અંગ્રેજોને બંદીવાન એટલે જેલમાં પૂરી કાઢ્યા, બંદીવાન બનાવી તેના વહાણો ઘેરી લીધા, બંદીવાન બનાવી તેના વહાણો ઘેરી લીધા, ઘેરી લીધા એટલે પોતાના કબજે લઈ લીધા, આજુબાજુ સૈનિકો મોકલી લીધા, તેના વહાણો ઘેરી લીધા। આગળ મુદ્દો VII અંગ્રેજ સેનાએ, હવે અંગ્રેજ સેનાએ શું કર્યું? આવું બધું કોણે કર્યું? સિરાજુદ્દૌલાએ કર્યું। તો હવે અંગ્રેજ સેનાએ એના સામે શું જવાબ આપીએ જોઈએ હવે। અંગ્રેજ સેનાએ રોબર્ટ ક્લાઇવ, નવો આવ્યો ભાઈ, રોબર્ટ
ક્લાઈવ, રોબર્ટ ક્લાઈવ ની, રોબર્ટ ક્લાઈવ ની, અરે રોબર્ટ ક્લાઈવ, રોબર્ટ ક્લાઈવ ની આગેવાનીમાં વળતો હુમલો કર્યો. અંગ્રેજ સેનાએ રોબર્ટ ક્લાઈવની આગેવાનીમાં વળતો હુમલો કર્યો. શું કર્યું? રોબર્ટ ક્લાઈવની આગેવાનીમાં વળતો હુમલો કર્યો. કરે ને ભાઈ, અંગ્રેજો કહી તો કરશે ને. પછી શું કર્યું જુઓ, રોબર્ટ, નવ મુદ્દો, આઠમો, વી ટ્રિપલ આઈ, રોબર્ટ ક્લાઈવે કેવો દગો કર્યો? રોબર્ટ ક્લાઈવે સિરાજુદ્દૌલાના એક સેનાપતિ મીર જાફર, આ કોનો સેનાપતિ હતો? પેલા સિરાજુદ્દૌલાનો. મીર જાફરને નવાબ બનાવવાની લાલચ આપી મદદ માંગી તેને રાજી કરી લીધો. કેવો દગો કર્યો? ડાયરેક્ટ સેનાપતિને પકડ્યો. સેનાપતિને શું કીધું? તું મીર જાફરને મારી કાઢ, યુદ્ધમાં તું હાથે કઈ હારી જજે અને સિરાજુદ્દૌલાને ખૂન કરી કાઢજે, અને શું કહી, હું તને નવાબ બનાવી કાઢીશ. સેનાપતિને એવું કીધું. સેનાપતિ તો મજા જ છે ને, કે રાજા હટી જશે, રાજા કોણ બની જશે? એમ કરીને અંગ્રેજોને શું ફાયદો થયો? કે જ્યારે પેલો બની જાય, મીર જાફર બની જાય, પછી શું કહેશે અંગ્રેજો? બોલશે એમ જ કરશે ને પેલો તો. આવું ચાલાકી કરી અંગ્રેજ, દગાકોરી કરી આવી. પેલો તો આગળ શું થયું? પ્લાસીના યુદ્ધમાં ક્લાઈવે સિરાજુદ્દૌલાને હરાવી દગાથી ખૂન કર્યું. નવ મુદ્દો, દસમાને એક્સ કહેવાય, એક્સ. ભારતમાં કંપનીની આ પહેલી લડાઈ હતી. ભારતમાં અંગ્રેજોની સત્તાની શરૂઆત થઈ. ભારતમાં અંગ્રેજોની સત્તાની શરૂઆત થઈ. બરાબર, દગાથી ખૂન કર્યું. આટલો મોટો રાજા હતો, બહુ મોટો રાજા શરદૌલા. હવે આને હરાઈ કાઢીને શું થઈ ગયું? આખો બંગાળ જે મોટું છે, જે દરિયા કિનારે આવેલું છે, જેમાં બહુ મોટો વેપાર થાય છે, એ બધું શું આવી ગયું? અંગ્રેજોના હાથમાં આવી ગયું. એટલે શું થયું? અંગ્રેજોની સત્તાની શરૂઆત ક્યાંય થઈ? બંગાળની, જે બંગાળ થયું ને સિરાજુદ્દૌલાને હરાયા પછી, ત્યાંથી થઈ. આપણે છેલ્લો મુદ્દો લખી દો, એક્સ અને આઈ. માટે આ લડાઈ ભારતના ઇતિહાસમાં મહત્વની ઘટના ગણાય છે. બહુ મહત્વની ઘટના હતી આ લડાઈ. એ શું કીધું? અંગ્રેજોને ઘુસાડી દીધા પછી તો અંગ્રેજો જે ઘૂસ્યા છે એ તો ડાયરેક્ટ હરાઈ જ પડે. ફરી બોલું છું, માટે આ લડાઈ ભારતના ઇતિહાસમાં
મહત્ત્વની ઘટના ગણાય છે, મહત્ત્વની ઘટના ગણાય છે. ચલો ઓનલાઈન કરો ફટાફટ. પહેલા મુદ્દામાં કરો 1756માં સિરાજુદ્દૌલા પસંદ કરતા, બીજા બધા પસંદ કરતા ન હતા. પછી કૂટનીતિ કરી, હરીફોને મદદ કરી. પછી પહેલામાં કરો દખલ કરવાનું બંધ કરે, કિલ્લેબંધી કરવાનું બંધ કરે અને કાયદેસરનો કર ભરે, કાયદેસરનો કર ભરે. પછી 30,000 સૈનિકો અને કોઠી પર હુમલો કર્યો, 30,000 સૈનિકો અને કોઠી પર હુમલો કર્યો, સૈનિકો અને કોઠી પર હુમલો કર્યો. પછી બંદીવાન બનાવ્યા. પછી 7મા મુદ્દામાં રોબર્ટ ક્લાઇવની આગેવાની. પછી મીર જાફરને નવાબ બનાવવા લાલચ, મીર જાફરને નવાબ બનાવવાની લાલચ. પછી દગાથી ખૂન કર્યું, ખૂન કર્યું. પછી એના પછી મુદ્દામાં અંગ્રેજોની સત્તાની શરૂઆત, અંગ્રેજોની સત્તાની શરૂઆત અને ઇતિહાસમાં મહત્ત્વની ઘટના. છેલ્લો મુદ્દો ઇતિહાસમાં મહત્ત્વની ઘટના. ચલો 4 માર્કનો મુદ્દો, આખી વાર્તા જેવું જ છે. શું થયું? પહેલાં બંગાળ નવાબ હતો, અંગ્રેજોને પસંદ કરતા ન હતા, પછી કૂટનીતિ કરી બરાબર, હરીફોને મદદ કરી. પછી શું આવ્યું? સિરાજુદ્દૌલાએ શું કર્યું? એ લોકોને ત્રણ આદેશ આપી કાઢ્યા અને 30,000 સૈનિકો સાથે હુમલો કર્યો, હુમલો કરીને બંદીવાન બનાવ્યા અને ઘેર લીધા. પછી અંગ્રેજે શું જવાબ આપ્યો? રોબર્ટ ક્લાઇવ આવ્યા, રોબર્ટ ક્લાઇવ આવીને શું કર્યું ભાઈ? એણે હુમલો ના કર્યો, એણે હુમલો ના કર્યો, એણે શું કર્યું? દિમાગ વાપર્યું કે એણે જો બે વસ્તુ હતી, કાં તો એ હુમલો કરીને યુદ્ધ કરે, કાં તો શું કરે, કંઈ કોઈને પટાવી દે. કોઈ એવાને પકડે કે જેને શું હોય, માણસ કેવો હોય, લાલચી હોય. કોને પકડ્યો? સેનાપતિને પકડ્યો અને શું કર્યું? સેનાપતિને કીધું કે તું યુદ્ધમાં હાથે કંઈ હારી જશે અને પેલાને પાછળથી ખૂન કરી કાઢજે. અને મીર જાફરે શું કર્યું? સિરાજુદ્દૌલાને ખૂન કરી કાઢ્યું. પેલો નવાબ બની ગયો મીર જાફર અને અંગ્રેજોના હાથમાં શું આવી ગયું? આખું બંગાળ. હવે કોઈ એમને નડે એવું હતું નહીં. સિરાજુદ્દૌલા નડતો હતો, એને મારી કાઢ્યો, કોઈ નડતું હતું નહીં. અને આમ કરીને શું અંગ્રેજોની સત્તાની શું થઈ? શરૂઆત થઈ. ચલો કાલની એક્ઝામ લખી કાઢીએ, પેપર સ્કીમ લખાઈ દઉં ને. કાલની એક્ઝામ 25 માર્કની પેપર સ્કીમમાં શું રહેશે? 4 માર્ક તો પૂછવાનું છે, એક ક્વેશ્ચન 4 માર્કનો, એક ક્વેશ્ચન 3 માર્કના. કેટલા ક્વેશ્ચન? 2 જ છે ને, 3 માર્કના બંને ક્વેશ્ચન પૂછવાના જ છે. 10 થઈ ગયા. 2 માર્કના 5 પૂછાશે, 2 માર્કના 5 અને 1 માર્કના 5, એમ કરીને 25 માર્ક. 15 ને 6, 21 ને 4, 25. 1 માર્કના ખાલી 5 પૂછાશે. પોઈન્ટ ટેબલ તો એનું જ, હવે હંમેશા એ જ રહેશે પોઈન્ટ ટેબલ. 25 માર્કનું જે આપ્યું છે એ જ. 1 માર્કના 5 પૂછાશે, 2 માર્કના 5 પૂછાશે, 10 માર્ક, 3 માર્કના 2 અને 4 માર્કનું 1. ઓકે, તૈયારી કરજો મસ્ત એકદમ. અને પછી રહેશે 50 માર્કની એક્ઝામ. 50 માર્કનું કોઈ પેપર સ્કીમ નથી આપતો અત્યારે. જે હશે બધું મોઢે કહીને આવવાનું જ છે હવે, કેમ કે 47 ને 4, 51 અને 61 માર્ક જેવું થયું છે. 61 માર્કમાં 50 માર્ક જેવું પૂછાશે. ચલો હોમવર્ક કરજો છો બધા, હોમવર્ક મસ્ત કરજો. કાલે મળીએ છીએ 25 માર્કની ટેસ્ટ અને એના પછી મોટી 50 માર્કની ટેસ્ટ. અને આવતા અઠવાડિયે આપણે ફરીથી ચાલુ કરશું, નવું કંઈ ભણવાનું ચાલુ કરશું બરાબર. બેક ટુ બેક 2 એક્ઝામ છે, મસ્ત તૈયારી કરજો. ઓકે, તો ફરીથી કાલે મળીએ ટેસ્ટમાં, 2 ટેસ્ટો મળશું આપણે 2. ઓકે, ચલો જય શ્રી કૃષ્ણ, ગુડ બાય.